नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। ज्ञानविहार स्कूलना ऑनलाइन शिक्षण में आप सर्वनुं हार्दिक स्वागत है। केम छो बधा विद्यार्थी मित्रों, मजा में छो ने? धोरण त्रण विषय छे कलसोरनी पाठ्यपुस्तक, जेमां आपणे पाठ एक अने बे पूर्ण थई गया, तो बधाए व्यवस्थित पूरी लीधुं हशे। चलो तो आजे आपणे पाठ नंबर त्रणनो अभ्यास करशुं। तो बधा विद्यार्थी पोतानी पेन्सिल अने कलसोरनुं पाठ्यपुस्तक साथे राखशे, बराबर? चलो पेज नंबर छे 31, तो बधाए पेज नंबर 31 खोलवाना, बराबर। पाठ नंबर 3, शुं छे पाठनुं नाम जोवो जोईए। हूँ पतंग्यू मारा पिल्लूनुं, केवुं सरस नाम छे ने, हूँ पतंग्यू मारा पिल्लूनुं। હવે જો નીચે સરસ મજાનું પતંગિયું છે ને, ફૂલ પર બેઠેલું પતંગિયા, તો કેવા સરસ હોય, ગમે ને બધાને જોવા, સરસ અલગ અલગ રંગના હોય ને। ચલો તો અહીંયા આપણને પતંગિયાનું ગીત આપેલું છે, તો તે આપણે જોઈએ। શું કીધું છે? પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। શું કીધું? કે પતંગિયાને આંગળી અડાડવાની નહીં, આપણે એને અડી તો શું થાય, ઉડી જાય ને, અથવા તો એની પાંખ સાવ નાજુક હોય, જો આપણે એને અડી તો એની પાંખ પણ તૂટી જાય। એટલે શું કીધું છે? પતંગિયાને આંગળી અડાડવાની નહીં। નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું। શું કીધું? પતંગિયું કેવું હોય? નાજુક, એટલે કે નાનું અને સરસ મજાનું, તો કે મીઠડું મીઠડું અને મજાનું, કે આપણને જોવું ગમે એવું સરસ મજાનું હોય, નાનું અમથું કલર કલરનું અને સરસ મજાનું દેખાતું હોય, કે અડવા જશો ના લલચાઈ, એને જોઈને આપણને શું મન થાય, કે એને અડવાનું મન થાય ને, એને પકડવાનું મન થાય, તો કે લલચાઈ જશો નહીં, એને અડવા જશો નહીં। ભલી ભોળી છે સી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છટાઈ। શું કીધું છે? એની આંખ કેવી છે? તો કે ભોળી ભોળી અને ભલી આંખ છે, એની ભલી ભોળી આંખ છે। રંગ રંગ રૂપાળી પાંખ, પાંખ એટલે કે એને જે પાંખો છે તે કેવી છે? રૂપાળી એટલે કે રંગબેરંગી છે, અલગ અલગ કલરની છે ને। પતંગિયા તમે જોયા હોય તો અંદર સરસ મજાની પાંખમાં ડિઝાઇન હોય, અલગ અલગ કલર હોય, એટલે કીધું છે કે રંગ રંગ રૂપાળી પાંખ, એની પાંખ કેવી છે? અલગ અલગ રંગની। રૂડા રંગોની છાંટ કેવી છવાય, એટલે કે તેની પાંખમાં અલગ અલગ રંગો છવાયેલા છે, તેથી તમે પતંગિયાની પાંખને અડશો નહીં। પછી શું કીધું છે? ફૂલોથી ફૂલે ફરી ફરીને, શું કરે પતંગિયા? તો કે અલગ અલગ ફૂલોમાં ફરે। બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાયને। પતંગિયું હોય એને શું ગમે? તો કે ફૂલો પર બેસવું ગમે ને, એનો રસ એ ચૂસી લે, એટલે કે ફૂલ પર બેઠું છે, કેવું બેઠું છે? તો કે શાંતિથી, એટલે કે જરા ઠરીને બેઠું છે ફૂલ પર, એવું શાંત રીતે બેઠું છે કે એને જોઈ અને મન થાય છે કે એને હું આખો દિવસ જોયા કરું। તો અહીંયા કેવું સરસ આપણને આપેલું છે ગીત પતંગિયાનું, પતંગિયા જોવા બધાને ગમે, કે પતંગિયાને આપણે આંગળી અડાડવી જોઈએ નહીં, એ કેવું હોય? નર્યું અને નાજુક, સરસ મજાનું, એટલે આપણે એને અડવા પણ જવાય નહીં, અડવા જાય તો શું થાય, ઉડી જાય ને। પછી એની પાંખ કેવી સરસ હોય, રંગ રંગ રૂપાળી, અને એ ફૂલો પર બેસે અને આપણને મન થાય કે આપણે એને જોયા કરીએ, કેવું સરસ છે ને ગીત। ચલો હવે નીચે જવો, શું કીધું છે? દોરો અને રંગ પૂરો, અહીંયા તમને એક પતંગિયાનું ચિત્ર આપેલું છે, બાજુમાં ખાનું છે, એમાં પતંગિયાનો એક બાજુનો ભાગ આપેલો છે, તે પૂર્ણ કરવાનો અને બાજુમાં એવું આખું પતંગિયું તમારે દોરવાનું, તમને જેવું આવડે એવું, બરાબર? અહીંયા તમને આપેલું છે જ, તમારે એ દોરવું હોય તો એ, અને બીજા કોઈ જગ્યાએ તમે જોયું હોય અને તમને એ આવડે તો તમે એ પણ દોરી શકો, એટલે કે અહીંયા જે તમને ચોરસ બોક્સ આપેલું છે ત્યાં અહીંયા તે પતંગિયું છે, તે તમારે પૂર્ણ કરવાનું છે આ રીતે।
અને બાજુમાં બીજું પતંગિયું તમારે દોરવાનું છે. આ રીતે તમારે દોરવાનું. બરોબર, સરસ મજાનું પતંગિયું ત્યાં તમારે દોરવાનું છે. ચલો હવે જોશું પેજ નંબર 32 પર. ચલો પેજ નંબર 32માં જોવો જોઈએ શું છે. તો કે સરસ મજાની વાર્તા આપેલી છે. તો વાર્તા તો બધાને બહુ ગમે, ગમે ને સાંભળવી. તો ચાલો આપણે જોઈએ કે વાર્તાનું નામ છે પ્યારા પીલું. શું છે? પ્યારા પીલું. ચલો જોઈ શું કીધું છે. હું જે વાક્ય વાંચું ત્યાં તમારે તમારી પેન્સિલ રાખવાની છે અને તમારે પણ સાથે વાંચન કરવાનું છે. ચલો તો વાર્તાનું નામ છે પ્યારા પીલું. હવે જુઓ શું કીધું છે વાર્તામાં. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, એટલે કે આપણે રેડું કહી સાદી ભાષામાં ઝાપટું, એટલે થોડી વાર માટે વરસાદ આવ્યો. બપોરના સમયે વરસાદનું એક ઝાપટું પડી ગયું એટલે થોડા સમય માટે વરસાદ આવી ગયો. તે સરસ તડકો નીકળ્યો હતો. હવે શું થયો, થોડા સમય માટે વરસાદ આવ્યો, જ્યારે વરસાદ બંધ થઈ ગયો પછી શું થયું? તો કે સરસ મજાનો તડકો નીકળ્યો. શું નીકળ્યું? તડકો નીકળ્યો. હવે દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. હવે જો બે વિદ્યાર્થી છે ને, બે ભાઈ બહેન છે, એકનું નામ છે દ્વિજ અને ઈવા. હવે તે જે જગ્યાએ રહે છે ત્યાં સરસ મજાના થોડા સમય માટે વરસાદનું ઝાપટું પડી ગયું અને વરસાદ બંધ થઈ ગયો પછી શું થયું? તો કે સરસ મજાનો તડકો નીકળ્યો. તો દ્વિજને ઈવા તડકો નીકળ્યો એટલે એના ઘરની આગળ રમતા હતા. ક્યાં રમતા હતા? તેના ઘરની આગળ. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. હવે એનું ઘર હતું, ત્યાં બાજુમાં એક વૃક્ષ હતું. તો શું હતું? ત્યાં ઘણા બધા એના ઘરની બાજુમાં પતંગિયા હતા, તેઓ પણ રમતા હતા. હવે તેમાં પતંગિયા હતા એટલે બધા અલગ અલગ રંગના હોય ને. તો શું થયું એમાં? તો કે ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી પાંખવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. જે ઈવા છે એને એક પતંગિયું ગમી ગયું. હવે કયું પતંગિયું એને ગમ્યું? તો કે મોટી અને પીળી પાંખો હતી ને એ પતંગિયું ઈવાને ખૂબ જ ગમી ગયું. કે આ કેટલું મસ્ત પતંગિયું છે. આપણે કોઈ બાગમાં કે ગયા હોય ફરવા, ત્યાં આપણે કોઈ પક્ષી જોઈ કે કોઈ નવીન વસ્તુ જોઈ તો આપણને ગમે ને કે આ કેટલું સરસ છે. તો ઈવા છે એને શું ગમી ગયું? પતંગિયું. કેવું પતંગિયું? તો કે મોટી અને પીળી પાંખ હતી એ પતંગિયું ઈવાને ગમી ગયું. હવે દ્વિજ અને ઈવા એ પતંગિયાનો પીછો કરવા લાગ્યા. હવે એને પતંગિયું ગમી ગયું એટલે કે મારે આ પતંગિયું જોઈએ છે, એટલે કે એને પકડવા માટે દ્વિજ અને ઈવા પતંગિયું જ્યાં ઉડતું જાય એની પાછળ પાછળ દ્વિજને ઈવા પણ જાય, એનો પીછો કરે. ચલો તે પતંગિયું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. ક્યાં જઈને બેઠું? તો કે દ્વિજને ઈવાના ઘરની બાજુમાં એક લીમડો હતો. કેવો? મીઠો લીમડો. તો તે પતંગિયું ક્યાં જઈને બેઠું? મીઠા લીમડા પર જઈને બેઠું. દ્વિજ અને ઈવાએ રમતા હતા તો એની ઘરની બાજુમાં ઘણા બધા પતંગિયા પણ રમતા હતા. એમાંથી જે મોટી પીળી પાંખવાળું પતંગિયું છે તે ઈવાને ખૂબ ગમી ગયું. તો એને પકડવા માટે બંને ભાઈ એની પાછળ પીછો કરવા લાગ્યા. તો એ પતંગિયું ઉડીને ક્યાં બેસી ગયું? તો કે મીઠા લીમડા ઉપર જઈને બેસી ગયું. હવે લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. મેળો જામેલો એટલે કે મેળામાં આપણે જાય તો ઘણા બધા લોકો હોય, એવી જ રીતે જે લીમડો હતો એના પર પણ મેળો જામેલો એટલે કે ઘણા બધા પતંગિયા હતા. દ્વિજ અને ઈવા હળવેથી લીમડાની પાસે ગયા. હવે જોવો જોઈએ શું કીધું કે ઈવાને જે પતંગિયું ગમ્યું હતું તે ક્યાં વહી ગયું? લીમડાના ઝાડ પર જઈ અને બેસી ગયું. અને જેવા દ્વિજને ઈવા લીમડા પાસે ગયા તો અહીંયા તો પતંગિયાનો મેળો એટલે કે ઝાડ પર ઘણા બધા પતંગિયા હતા. પેલા પીળા પતંગિયાની સાથે
બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. હવે તેઓ જેવા ઝાડની પાસે ગયા તો ઓલું પીળું પતંગિયું પણ ઉડી ગયું અને એની સાથે બીજા પતંગિયા બેઠા હતા એ પણ ઉડી ગયા. એટલે કે અરે રે, ઈવા તો ઉદાસ થઈ ગઈ કે મને ગમતું હતું એ પતંગિયું તો ઉડી ગયું, હવે શું કરવું? એટલે દ્વિજ છે એને કહે છે કે જો આ પાંદડા પર શું છે? હવે બે શું શોધવા માટે ગયા હતા? પતંગિયાને. પણ શું થયું કે જેવા લીમડા પાસે પહોંચ્યા તે પતંગિયા બધાય ઉડી ગયા. તો ઈવા તો શું થઈ ગઈ? ઉદાસ થઈ ગઈ. હવે એ તો ચારે બાજુ પતંગિયાને શોધે. ત્યાં દ્વિજે કંઈક જોયું એટલે ઈવાને કહે છે કે જો આ પાંદડા પર શું છે? એને કંઈક નવીન જોયું એટલે એને ઈવાને કીધું કે જો એ પાંદડા પર શું છે? તો કે પાંદડા પર તો નાના નાના પીળા ટપકા જેવું કંઈક હતું. આપણે કોઈ દિવસ ન જોયું હોય એવી વસ્તુ જોઈ તો આપણને નવીન લાગે ને. તો અહીંયા દ્વિજને નવીન લાગ્યું. શું? તો કે પાંદડા પર નાના નાના પીળા ટપકા હતા. તો એને એમ થયું કે આવું શું હશે? તો ઈવાને બોલાવી. ઈવાએ ધ્યાનથી જોયું અને કહ્યું કે આ તો ઈંડા છે. શું છે? ઈંડા છે. હવે તેઓ જોવા માટે વધારે નજીક ગયા. થોડા દૂરથી જોતા હતા તો પીળા રંગના ટપકા દેખાણા. એટલે દ્વિજને ખબર ન પડી પણ ઈવાએ તેને ધ્યાનથી જોયું ને શું કીધું કે આ તો ઈંડા છે. તેઓ નજીક ગયા તો તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. શું થયું? જોવા માટે બંને ભાઈ જેવા નજીક ગયા તો ભાઈ બહેનનો ધક્કો કોને લાગ્યો? પાંદડાવાળી ડાળખીને. તો બંને ભાઈ બહેન થોડા ગભરાઈ ગયા. શું થઈ ગયા? ગભરાઈ ગયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે. તો તેને જોવાની ઉત્સુકતા થઈ કે આવું શું હશે પીળા કલરનું. તો એ જોવા માટે બંને ભાઈ બહેન નજીક ગયા. જેવા નજીક ગયા એવા જે ડાળમાં હતા ઈંડા એ ડાળને ધક્કો લાગ્યો. એટલે બે ભાઈ બહેન ગભરાઈ ગયા. કેમ ગભરાઈ ગયા? કે ક્યાંક એ ઈંડા પડી જશે તો શું થઈ જશે? તૂટી જશે. પણ એવું કાંઈ થયું નહીં. ચલો હવે આગળ જોવો જોઈએ. પેજ નંબર 33 ઉપર શું થયું? કે એવું કંઈ થયું નહીં એટલે કે ઈંડા પડ્યા નહીં. ધક્કો લાગ્યો પણ ઈંડા પડ્યા નહીં. એ તો કેમ હતા? પાંદડાની સાથે બરાબર ચોંટેલા હતા એટલે કે ધક્કો લાગવાથી તે પડ્યા નહીં. હવે દ્વિજ અને ઈવાને હાશ થઈ એટલે કે શાંતિ થઈ કે આપણાથી ઈંડા તૂટી ગયા કે પડ્યા નહીં. હવે ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખો. હવે એને ખબર પડી ગઈ કે અહીંયા શું છે? ઈંડા. તો આપણે કોઈ પક્ષીના ઈંડા હોય તો આપણે એના ચારા કરવા જવાય નહીં, બરાબર? તો અહીંયા એ બે ભાઈ બહેનને ચિંતા થાય છે તેથી તેના મમ્મીને પણ જાણ કરે છે કે મમ્મી તમે શાક કે દાળ વઘારવામાં આપણે લીમડાનો ઉપયોગ કરીએ ને મીઠા લીમડાનો, તો કે તું લીમડો તોડ તો ધ્યાન રાખજે કે ઈંડાને કંઈ થાય નહીં. હવે એ દિવસ પૂરો થયો એટલે બીજા દિવસે સવારે જેવા બંને ભાઈ બહેન ઉઠ્યા તો સવારે ઉઠતા વેત ક્યાં પહોંચી ગયા? લીમડાની પાસે પહોંચી ગયા. શું જોવા માટે? ઈંડા જોવા માટે. પણ ત્યાં ઈંડા તો હતા જ નહીં. તો ઈંડા ક્યાં વહી ગયા હશે? તો બંને ભાઈ બહેને જોયું તો ત્યાં ઈંડા તો હતા નહીં. જે પીળા ઈંડા હતા એના બદલે શું થઈ ગયું હતું? તો કે લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો થઈ ગઈ હતી. શું થઈ ગયું હતું? જ્યારે પહેલી વાર જોયું ત્યારે પીળા રંગના ઈંડા હતા અને જ્યારે બીજા દિવસે જોવા ગયા તો ત્યાં ઈંડાના બદલે શું હતું? ઝીણી ઝીણી અને લીલા કલરની ઈયળો. તમે જોઈ છે આવી ઈયળ? આપણા ઘરે નાના નાના ફૂલછોડ વૃક્ષની હોય, જેમ કે લીંબુનું ઝાડ હોય તો તેમાં પણ વધુ ઈયળ જોવા મળે. અને કેવી હોય? જેવો કલર પાંદડાનો હોય એવો જ કલર ઈયળનો હોય કે જેથી આપણને તે દેખાય પણ નહીં, લીલા રંગની એકદમ. તો અહીંયા પણ શું થયું? ઈંડા હતા એમાં શું થઈ ગઈ? લીલી લીલી ઈયળ થઈ ગઈ. અને જુદા જુદા પાન પર તેઓ ભાખોડિયા ભરતી ઈયળો. હવે એને જોયું, શું જોવા મળ્યું? તો કે ઈયળ થઈ ગઈ હતી. ઈંડા હતા એમાંથી ઈયળ બની ગઈ. અને શું કરતી હતી? જુદા જુદા પાંદડા પર ભાખોડિયા પર ચાલીને જતી હતી. તે ડાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા હતા. હવે એક તો એને શું જોવા મળ્યું? કે ઈંડાના બદલે ઈયળ બની ગઈ હતી. અને બીજું શું જોવા મળ્યું?
तो कि जे पांदड़ा हता एना पर नाना नाना काणा हता, तो कि एक पांदड़ा पर एक ज ईयळ हती। शू जोयुं के बधी ईयळ अलग अलग पांदड़ा पर हती अने पांदड़ा पर काणा हता, एटले के ईयळे पांदड़ा ने खाई लीधी हती। बराबर, ईयळे पांदड़ा खाधा हता जेथी काणा थई गया पांदड़ा पर। હવે એક પાંદડા પર એક જ ઈયળ હતી, હવે ઈવાએ જોયું તો એને શું કર્યું, તો કે કાળજીથી તે પાંદડું તોડ્યું અને પોતાની હથેળીમાં લઈ લીધું। નાની એવી ઈયળ એક પાંદડા પર બેઠી હતી, તો ઈવાએ ધીમેથી પાંદડું તોડી અને પોતાની હથેળી પર લઈ લીધું। પછી એને શું કર્યું, તો કે તે પાંદડાને એક ખોખામાં મૂક્યું। હવે જેમાં ઈયળ બેઠી હતી એ પાંદડું એને ધીમેથી તોડી અને પોતાના ઘરે લઈ જઈ અને એક નાનું એવું ખોખું હતું એની અંદર એ પાંદડાને મૂકી દીધું। હવે પછી શું થયું, તો કે લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યું અને તેને પણ સંભાળીને ખોખામાં મૂક્યા। તો એવું કેમ કર્યું એને, તો કે પહેલાં તો ઈયળ જેમાં હતી પાંદડું લઈ આવ્યા અને ખોખાની અંદર મૂક્યું, અને બીજા પણ કેટલાક પાંદડા લીમડાના લઈ અને એ ખોખાની અંદર મૂક્યા। કેમ, તો કે ઈવા કહે ખા, તું તારે ખાવું હોય એટલું ખા, એટલે કે ઈયળ પાંદડા ખાય એટલે કે એના ખોરાક માટે એ પાંદડા તોડી અને બોક્સની અંદર નાખ્યા કે જેથી ઈયળ પાંદડા ખાઈ શકે। તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂકી દીધું। હવે એને શું કર્યું, તો કે જી ખોખામાં ઈયળ અને તેના ખોરાક માટે પાંદડા નહીં ખાતા એ ખોખાને તેઓ ઘરમાં લેવા અને કોઈ સલામત જગ્યા હતી તે જગ્યાએ સાચવીને ખોખું રાખી દીધું કે જેથી કોઈ ખોખાને અડી શકે નહીં કે નુકસાન પહોંચે નહીં। આ રીતે તેમણે ખોખાને સાચવી અને કોઈ જગ્યાએ મૂકી દીધું। બરાબર, કેવી સરસ મજાની છે ને વાર્તા। તો આજે આપણે અહીંયા સુધીનો જ અભ્યાસ કરશું, આગળના વિડીયોમાં આપણે વાર્તાને આગળ અભ્યાસ કરશું। તો ચાલો, જેટલી આપણે વાર્તા શીખી છે તમારે એક વખત વાંચવાની છે અને તમારા ઘરમાં ભાઈ બહેન અથવા તો તમારા મમ્મી પપ્પાને આ વાર્તા કહેવાની છે। જેટલી આપણે આજે અભ્યાસ કર્યો તેટલી વાર્તા કહેવાની છે ને, કેવી સરસ સરસ મજાનું। શું કહે છે કે દ્વિજને ઈવા બે ભાઈ બહેન હતા, એને શું કરે છે, રમતા હોય છે, તો એને શું ગમે છે, પીળી પાંખવાળું પતંગિયું ગમે છે, એને પકડવા જાય છે ને ક્યાં બેસી જાય છે, મીઠા લીમડા પર, અને પછી પતંગિયું તો ઉડી જાય છે પણ ત્યાં તેને શું જોવા મળે છે, પીળા ટપકા, કે જે શું હતું, ઈંડા, અને બીજા દિવસે જોવે તો એમાંથી શું બની જાય છે, ઈયળ, અને પછી ઈયળને તોડી અને ખોખામાં રાખી અને પોતાના ઘરે સાચવીને રાખી દે છે। બરાબર, મજા પડી ને? હવે આગળના વિડીયોમાં આપણે આગળની વાર્તા અભ્યાસ કરશું। ધન્યવાદ।